નમસ્કાર, મહાનગર એક્સપ્રેસ સાથે હું છું શિવાની. સૌથી પહેલા વાત કરીએ મહત્વના સમાચારની, તો પીએસઆઈ આત્મહત્યા કેસમાં હવે ફરિયાદ નોંધાતા જ પરિવારજનોએ મૃતદેહનો સ્વીકાર કર્યો છે. એનપી પટેલ સામે ફરિયાદ કરવામાં આવી છે ત્યારે મૃતદેહ લેવા માટે પરિવારજનો હોસ્પિટલ પહોંચ્યા હતા. પીએસઆઈની આજે અંતિમ વિધિ કરવામાં આવશે. એફઆઈઆર નોંધાતા જો કે ડીવાયએસપી કરાઈમાંથી ફરાર હોવાનું પણ સામે આવી રહ્યું છે. મૃતક રાઠોડના પિતાની ક્રાઇમ બ્રાન્ચે હવે ફરિયાદ નોંધી છે. ડીવાયએસપી એનપી પટેલને ફરિયાદની જાણ થતાં જ તે ભૂગર્ભમાં છે. હવે પીએસઆઈ આત્મહત્યા કેસ મામલે કાર્યવાહી ક્યારે થાય તેવી પરિવારજનોની માંગ છે. પરિવારજનોએ મૃતદેહનો જોકે સ્વીકાર કર્યો છે. પહેલા પીએસઆઈ રાઠોડના મૃતદેહને તેમના નિવાસસ્થાને લઈ જવામાં આવશે અને ત્યારબાદ વાડજ સ્મશાન ગૃહ ખાતે અંતિમ વિધિ કરવામાં આવશે. જોકે ડીવાયએસપી સામે ફરિયાદ નોંધવામાં શા માટે આટલો વિલંબ કરવામાં આવ્યો હતો તેને લઈને પરિવારજનોમાં પણ શંકા કુશંકા છે. પરિવારજનોએ આક્ષેપ પણ કર્યો છે કે પોલીસની ઢીલી નીતિના કારણે ડીવાયએસપી એનપી પટેલને પુરાવા નષ્ટ કરવા માટેનો સમય મળી ગયો છે અને એટલે જ પરિવારજનો પોતાની માંગ પર અડગ રહ્યા હતા અને મૃતદેહ આત્મહત્યાના આટલા દિવસો બાદ પણ નહોતો સ્વીકાર્યો. ત્યારબાદ પોલીસે હવે ફરિયાદ નોંધી છે. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એનપી પટેલ સામે ફરિયાદ નોંધવામાં આવી છે અને હવે પરિવારે પણ મૃતદેહનો સ્વીકાર કર્યો છે અને આજે અંતિમ વિધિ કરવામાં આવશે. જોકે ડીવાયએસપી એનપી પટેલ સામે ફરિયાદ નોંધાતાની સાથે જ તે ભૂગર્ભમાં ઉતરી ગયો છે અને હવે તેની સામે કાર્યવાહીનો ડર પણ તેને સતાવી રહ્યો છે. સંવાદદાતા મિહિર સોની જોડાઈ ગયા છે. મિહિર, આત્મહત્યાના આટલા દિવસ બાદ પીએસઆઈ રાઠોડનો મૃતદેહ આજે સ્વીકારવામાં આવ્યો છે, આજે અંતિમ વિધિ પણ કરાશે. શિવાની, આજે મૃતદેહને 5 દિવસ બાદ સ્વીકારી દેવામાં આવ્યો છે. અત્યારે હાલ સિવિલ હોસ્પિટલથી તેમના ઘરે નિવાસસ્થાને લઈ જવામાં આવ્યા છે. 9:30 વાગે જે અંતિમ વિધિ બાદ અહીં વાડજ પાસે જે સ્મશાન ગૃહ છે ત્યાં આગળ તેમની અંતિમ વિધિ કરવામાં આવશે. હાલ તો શિવાની મહત્વની વાત છે કે જે આ 5 દિવસ સુધી મૃતદેહ સિવિલ હોસ્પિટલમાં જ રહ્યો હતો, જે જવાબદાર જે કહી શકાય જે પોલીસની કામગીરી કે જે પોલીસની કામગીરી ઉપર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. કારણ કે 16 પોલીસ ના પીઆઈ અને જે ઝોન 1 ડીસીપી છે તેની આ શંકાસ્પદ કામગીરી કહી શકાય. કારણ કે અહીં આજે ડીવાયએસપી જે હતા હવે જે ભૂગર્ભમાં ઉતરી ગયા છે અને તેનો ફોન બંધ કરી દીધો છે. કરાઈના ડીવાયએસપી એનપી પટેલ વિરુદ્ધ આ જે આક્ષેપો થયા હતા અને ત્યારબાદ 16 પોલીસ તપાસ કરી રહી હોવાનું રટણ રટી રહી હતી અને ડીવાયએસપીનું નિવેદન લીધું હતું. પરંતુ જે ગઈકાલે જ ક્રાઇમ બ્રાન્ચે આ જે એનપી પટેલ ડીવાયએસપી વિરુદ્ધ ફરિયાદ નોંધી અને તેવા તે ફોન બંધ કરી અને ભૂગર્ભમાં ઉતરી ગયા છે. હાલ પોલીસ હવે તપાસ કરશે કે ક્યાં ભૂગર્ભમાં જતા રહ્યા છે. પરંતુ આ જો પોલીસે પહેલા જ તેમને સમન્સ પાઠવી અને આજે ડીવાયએસપી વિરુદ્ધ કઈ કાર્યવાહી કરી હોત અને પગલાં ભર્યા હોત તો આ રીતના સવાલ ન ઉઠ્યા હોત. એટલે હાલ તો શિવાની અત્યારે મૃતદેહ એક બાજુ પરિવારજનોએ સ્વીકાર કરી દીધો છે, પરંતુ હવે આ ડીવાયએસપી જે તે ભૂગર્ભમાં ઉતરી ગયા છે તેના કારણે તેને ઘણા એવા ફાયદા થઈ શકે છે જે એ આ 16 પોલીસની અને જે ઝોન 1 ડીસીપી તેની કામગીરી ઉપર અનેક સવાલો ઉભા કર્યા છે. કારણ કે જો પહેલા જ કાર્યવાહી કરી દીધી હોત તો ડીવાયએસપી વિરુદ્ધ તેની અટકાયતી પગલા અથવા તો તેને ફરજ ઉપરથી મોકૂફ કરી દીધા હોત. કારણ કે પરિવારજનોની એક જ માંગ હતી કે તેમને આ જે ડીવાયએસપી છે તે ફરજ ઉપરથી મોકૂફ કરી નાખે, પરંતુ તે પણ કર્યું ન હતું. હવે આ ડીવાયએસપી જે આરોપ લાગ્યો છે તે હવે ભૂગર્ભમાં ઉતરી ગયા છે એટલે તેને કાયદાકીય રીતના પણ હવે કઈ રીતની કાર્યવાહી કરવામાં કરે છે ક્રાઇમ બ્રાન્ચ તે પણ જોવામાં આવશે. પરંતુ તે હવે ફરિયાદ નોંધી એટલે હવે તે પણ કોર્ટમાં જઈ અને જામીન લઈ શકે છે એટલે આ ડીવાયએસપીને ઘણા બધા ફાયદા થઈ શકે છે. એના કારણે પોલીસની કામગીરી ઉપર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. હાલ હવે ક્રાઇમ બ્રાન્ચ કઈ રીતની તપાસ કરી રહી છે. આજે જે પરિવારજનોની 3 માંગ હતી કે એક એફઆઈઆર નોંધવામાં આવે, તેમજ જે પુરાવા છે એટલે કે સુસાઇડ નોટ છે તે આ પરિવારજનોને આપે, અને ત્રીજી કે જે આ ડીવાયએસપી છે તેને ફરજ ઉપરથી મોકૂફ કરે એટલે કે સસ્પેન્ડ કરવામાં આવે. તેમાંથી
एक मांग ते लोकोने पूरी थई गई छे। त्यारे बीजी बाजू आज डीवायएसपी छे ते भूगर्भमां जता रह्या छे। आजे तेमने जे पुरावा छे पंचनामू तेमज सुसाइड नोट ते क्राइम ब्रांच द्वारा आपवामां आवे छे ते पण जोवानुं रह्युं। आ बधी जे फरियाद न नोंधता आ परिवारजनोए पण ગુજરાતમાંથી હિજરત કરવાની ચીમકી ઉચ્ચારી હતી, પરંતુ હવે તે લોકોની આજે ફરિયાદ નોંધતાની સાથે તે લોકો હવે જે મૃતદેહનો સ્વીકાર કરી દીધો છે, પરંતુ પરિવારજનો એક જ માંગ કરી રહ્યા છે કે જે આજે પીએસઆઈ એ આપઘાત કર્યો છે તેને એક ન્યાય મળે, જે સુસાઇડ નોટમાં જે ઉલ્લેખ કર્યો છે તે તમામ લોકોને એટલે કે જે આ ડીવાયએસપી છે તેને સજા થાય। શિવાની બિલકુલ મિહિર જોડા માટે આભાર। તો આજે મૃતદેહનો સ્વીકાર કરવામાં આવ્યો છે ને સાથે જ પરિવારજનોએ હવે માંગ પણ કરી છે કે હવે ખાતાકીય પગલાં પણ લેવામાં આવે, આ સાથે કાયદાકીય રીતે પણ એનપી પટેલ સામે કાર્યવાહી કરવામાં આવે। જો કે એનપી પટેલ અત્યારે ક્યાં છે તેને લઈને મોટો સવાલ થઈ રહ્યો છે। તો આ સાથે ટીવી 9 સંવાદદાતા દર્શન રાવલ કે જે ડીવાયએસ જે પીએસઆઈ રાઠોડના નિવાસસ્થાને અત્યારે છે, દર્શન થોડી જ વારમાં હવે મૃતદેહ લઈ જવામાં આવ્યો છે તો અંતિમ વિધિ કરવામાં આવશે, પરિવારમાં શોકનો માહોલ હોય સ્વાભાવિક છે। સ્વાભાવિક છે શિવાની કે જે પ્રકારે આખી ઘટના બની છે પરિવારમાં ચોક્કસ અહીંયા શોકનો માહોલ છે અને એક ન્યાયની પણ અહીંયા તેઓની માંગ જે છે। અત્યારે કેમેરામેન દેવજી રંગાડે અને કેસે બતાવશે જે પીએસઆઈ દેવેન્દ્રસિંહ રાઠોડનું જે ઘર છે ત્યાં જે તમામ તૈયારીઓ ચાલી રહી છે। સિવિલ હોસ્પિટલ ખાતેથી તેમના પરિવારજનો જે છે દેવેન્દ્રસિંહના મૃતદેહને લઈને નીકળી ચૂક્યા છે અને બસ થોડીક વારમાં અહીંયા પહોંચશે અને તે બાદ અહીંયા જે સમગ્ર અંતિમ વિધિની જે પ્રક્રિયા કરવાની હોય છે તે પ્રક્રિયા કરાશે। અત્યારે આ પ્રક્રિયાની જે છે કામગીરી તે શરૂ કરી દેવા છે, તમામ તૈયારીઓ અહીંયા કરવામાં આવી છે, જે અંતિમ ક્રિયા માટે જે વસ્તુ જોતી હોય તે તમામ અહીંયા લાવી દેવામાં આવી છે। પરિવારજનો પણ ધીમે ધીમે અહીંયા આવી રહ્યા છે અને એક કહી શકાય 10:30 આસપાસ જે છે અહીંયા તેમના ઘરેથી આ મુદ્દે જે છે તે સ્મશાન ખાતે લઈ જવા છે અને ત્યાં જે છે તેમને અંતિમ દાહ એક આપવામાં આવશે। એટલે આ પ્રકારની તૈયારીઓ અહીંયા કરી દેવાય છે ને અત્યારે કહી શકાય છે કે આખો જે મામલો બન્યો છે 4 દિવસ બાદ આજે પરિવાર અહીંયા ક્યાંક જે છે મૃતદેહ લેવા માટે સ્વીકાર થયો અને એક ન્યાયની અહીંયા જે માંગણી કરી હતી, હવે અહીંયા એક પરિવારની માંગ જે છે કે તમામ જે ઘટના બની છે તેમાં એક ડીવાયએસપી સામે એક ખાતાકીય પગલાં લેવામાં ચોક્કસ અહીંયા જે ફરિયાદ થઈ છે ફરિયાદ બાદ જે છે મૃતદેહ સ્વીકારવા માટે જે પરિવાર તૈયાર થયો છે, પરંતુ હવે ખાતાકીય અહીંયા તપાસની ખાતાકીય કાર્યવાહીની અહીંયા એક માંગ છે અને સાથે સાથે એક ભરણ પોષણની પણ અહીંયા માંગ જે છે પરિવારે કરી છે। કારણ કે જે પ્રકારે ઘટના બની છે તેમાં એક દીકરી તેના પિતા ગુમાવ્યા છે, એક પત્નીએ તેના પતિ ગુમાવ્યા છે, એટલે આ પરિવાર હવે એક કહી શકાય છે નિરાધાર બન્યો છે અને તેને જોતા હવે આ પરિવાર જે છે તે સરકાર પાસે ગૃહ વિભાગ પાસે ભરણ પોષણની માંગ કરી રહ્યા છે અને ડીવાયએસપી સામે ખાતાકીય પગલાં લેવાની વાત કરી, પરંતુ હવે શિવાની એક મોટો સવાલ છે કે જે પ્રકારે ક્રાઇમ બ્રાન્ચે ફરિયાદ અત્યારે હાલ કરી દીધી છે, પરંતુ ડીવાયએસપી સામે કયા પ્રકારે પગલાં ભરાય છે તે પણ એક જોવાનો વિષય બની રહે છે। કારણ કે અત્યારે ડીવાયએસપી જે છે તે ફરાર છે, ભૂગર્ભમાં ઉતરી ગયા છે, તેની કોઈ ભાળ નથી મળી, તેને કઈ રીતે ક્રાઇમ બ્રાન્ચ શોધશે, તે બાદ કયા પ્રકારે કાર્યવાહી કરશે, તેની અટકાયત કરશે કે પછી ધરપકડ કરશે, એટલે કે આ સમગ્ર મામલે પણ એક પરિવારમાં અહીંયા એક રાહ જોઈ રહ્યા છે કે ડીવાયએસપી ક્યારે મળી આવે ને તેને પૂછપરછ બાદ તેને પકડ્યા બાદ કયા પ્રકારના ખુલાસા થાય છે અને તેની સામે કયા પ્રકારની કાર્યવાહી થાય છે, પરંતુ અત્યારે જે છે જે દેવેન્દ્રસિંહ રાઠોડને જે છે પીએસઆઈને તેને અંતિમ વિધિ આપવાની કાર્યવાહી અહીંયા જે કામગીરી છે જે પ્રક્રિયા જે છે તે શરૂ કરી દેવાય છે અને થોડીક ક્ષણોમાં એટલે કહી શકાય છે 2 કલાકની અંદર આ દેવેન્દ્રસિંહ રાઠોડ પીએસઆઈ જે તેમને અંતિમ દાહ આપવામાં આવશે। શિવાની બિલકુલ દર્શન આજે અંતિમ દાહ આપવામાં આવશે, પરંતુ આટલા દિવસ સુધી જે આખો ઘટનાક્રમ રહ્યો તે દરમિયાન ક્યાંક ને ક્યાંક ફરિયાદ કરવામાં વિલંબ કરવામાં આવ્યો અને હવે એ ફરાર છે તો એવું લાગી નથી રહ્યું કે એને સ્પેસ આપવામાં આવી રહી છે એનપી પટેલને કે જેથી કરીને પુરાવા નષ્ટ કરી શકે અને પોતાના બચાવ માટે પછી એ સ્પષ્ટતા આપવા માટે બહાર આવે, ક્યાંક મૃતકના પિતાએ પણ એવા આક્ષેપો કર્યા છે। ચોક્કસ શિવાની મૃતકના પિતા જે છે તેમણે આક્ષેપ કર્યા છે કે ડીવાયએસપીને એક અહીંયા મોકળું સ્થાન આપવામાં આવી રહ્યું છે, કારણ કે જે પ્રકારની ઘટના બની છે 4 દિવસ સુધી તેમાં ફરિયાદ નથી લેવાતી, આખરે મીડિયા આવે છે અને તેમાં એક પરિવારની લાગે છે કે દર્શનનો સંપર્ક કપાઈ ગયો છે। તો આજે પીએસઆઈની અંતિમ વિધિ કરવામાં આવશે, મૃતક પીએસઆઈનો મૃતદેહ આજે સ્વીકારવામાં આવ્યો છે અને હોસ્પિટલથી તેમના નિવાસસ્થાને એ મૃતદેહ થોડી જ વારમાં પહોંચશે। અત્યારે અંતિમ વિધિને લઈને જે તૈયારીઓ છે તે પરિવારજનો કરી રહ્યા છે,
પરિવારજનોની આંખોમાં આંસુ દેખાઈ આવે છે. સ્વાભાવિક છે કે કમોતે પોતાના સ્વજનને ગુમાવવા માટેનો આ વારો આવ્યો છે તેમને, એટલે શોકની લાગણી હોય તે સ્વાભાવિક છે.